ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાએ પાપા પગલી માંડી છે. તેવામાં ખેડૂતોને ખેતી માટે પાણીની આવશ્યકતા વધુ રહેશે. ડભોઈ સમગ્ર ખેતી ઉપર નિર્ભર છે. મોટાભાગના ગામમાં ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન ચલાવે છે. તેવામાં ઉનાળો શરૂ થતા પૂર્વે જ ગામના તળાવોમાં પાણી ખૂટી પડ્યા છે. તાલુકાનું કરાલી ગામ, જ્યાં આશરે મોટાભાગે બધા જ ખેડૂતો છે અને 500 એકર જમીનમાં ખેતીના જુદા જુદા પાકોમાં, જેમાં દિવેલા, ડાંગર, કપાસ, એરંડા, તુવેરની વાવણી કરી છે. પણ છેલ્લા 3 માસથી નર્મદા નિગમ દ્વારા આ વિસ્તારમાંથી પસાર થતી મેનપુરા ગોઝાલી માઇનોર કેનાલમાં પાણીનું એક ટીપું આપ્યું નથી, જેને પગલે કેનાલો સૂકી ભટ પડી છે. તો બીજી તરફ વરસાદથી સંગ્રહ થયેલ ગામનું તળાવ પણ ખાલી થઈ ગયું છે. પશુઓને પીવા સુધા પાણી નથી અને ખેતીનો પાક બચવા ખેડૂતો નર્મદા નિગમ સમક્ષ ગુહાર લગાવી રહ્યા છે. અધિકારીઓને જણાવતા અધિકારીઓ આજે પાણી આવશે, કાલે પાણી આવશે કરી બાય બાય ચાણી કરી રહ્યા હોય. ખેડૂતોને પાણી ક્યારે મળશે જેવા પ્રશ્નોને પગલે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. વહેલી તકે જો પાણી નહીં મળે તો ખેડૂતોને રોવાનો વારો આવશે અને ખેતીમાં મોટું નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. આપણે મોટી માણેકપુરથી કેનાલ નીકળી ગોજાલી માઇનોર, એમાં આજે 2 કે 3 મહિનાથી જે પાણી છૂટ્યું છે તેમાંથી આપણા ટીપ પાણી આવેલું નહીં. વરસાદના પાણીથી તલાવડામાં પાણી હતું, આજે પાણી છે નહીં, કોરું કટ છે અને જનાવરો હોય ઊભો રહ્યા છે, બેઠેલો છે તરવરે. અને માલ લોકોને શું કહી જાય, ઘઉં કર્યા હોય, તુવેરો હોય, કંઈ દિવેલા હોય, આ બધો ઘાસચારો હોય, આ બધું શું કહી જવાની તૈયારી, પાણી છે નહીં. અને રાઠોડ સાહેબને ફોન કરી, વારંવાર ફોન કરી રજૂઆત કરી છે, તો આવશે આવશે. અને મારો છોકરો ત્યાં બધાને તેડીને 4 અઠવાડિયા લગીને રોજ જો કૂવા સાફ કર્યા, કૂવાનમાં ઉતર્યો છે, કૂવાનમાં ઉતરીને લીલ સાફ કરે, એનો કોઈ રૂપિયો અમે નહીં લીધો, એમને લીધા હોય તો ભલ. અને ઉપરથી પાણી આવશે આવશે કંઈ રોજ રાતે મોકલી જાઈને પાછા આવે, જાઈને પાછા આવે, હજુ ટીપ પાણી આવેલું નહીં. કેનાલ મેં જોવું હોય તે આઈને જુએ, જો કોઈ સાહેબ ને જોવું હોય તો. કઈ કેનાલ છે? આમ ગોજાલી માઇનોર, ડભોઈ તાલુકાના કરાલી ગામ, મોટી માનેકપુર માઇનર કેનાલ આવેલી છે. એમાંથી આજે 2 મહિનાથી પાણી સદંતર બંધ છે. તળાવ સુકાઈ ગયું છે, કેનાલો બંધ છે, માલ સુકાઈ જાય છે, એરંડા, કપાસ, તુવેર સાહેબને રજૂઆત કરી પણ હજુ સુધી પાણી આવતું નથી. અમારા રોનકભાઈ પટેલ 1000 રૂપિયા 2000 પૈસા ખર્ચી અને અમે કેનાલો જાતે સાફ કરી, કૂવાઓ જાતે સાફ કરી અને છેક ખેરવાડી સુધીમાં કે 24 કલાકમાં પાણી આવશે. તમે ના કહેતા લઈ પાણી બંધ કરીએ પણ પાણીના વલખા મારે હજુ પાણી આવતું નથી. હું તળાવમાં છે પાણી, તળાવમાં બિલકુલ પાણી નથી, પશુ પક્ષી પણ પાણી વગર તલફી રહ્યા છે. કેટલા સમયથી? આજે 3 મહિનાથી પાણી સતત નહીં આવતું. પાણી નહીં આવે તો કયો કયો પાક ખલાસ થઈ જશે? તુવેર, એરંડા, ઘઉં, આયલો, કોરીઓ મોડામથી, ખેડૂતના મોડામથી જતો રહી છે. ખેડૂતના પડતા પણ પાટું છે સાહેબ, ઘાસ ચારો પણ સુકાઈ ગયો છે. રજૂઆત કરી, ખરી રજૂઆત બહુ કરી, 24 કલાક રજૂઆત, રાત દિવસ અમે ઉજાગરા બેઠીએ છીએ, કેનાલમાં જઈએ પાછા આવીએ છીએ પણ પાણી કંઈ આવતું નથી. શું કહે છે અધિકારી? રાઠોડ સાહેબ કહે છે ઉપરથી આવ્યું છે, તો વિજય સાહેબ કે મેં છોડ્યું છે, તો રાઠોડ સાહેબ કે આવશે તો અમે પાછા રાત્રે જઈએ પણ કોઈ પાણીનો સ્વપ્ન શીરતા નહીં અમે. બ્યુરો રિપોર્ટ, વિકાસ ચતુર્વેદી, ડભોઈ.